Wallace. વડોદરા જિલ્લાના કરજણ નજીકથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે 19 લાખ ઉપરાંત દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પરથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે અધતક કહી શકાય એટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂના ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વેપી ગયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા રૂરલ એલસીબી ટીમ શિનોર પોલીસ મથક વિસ્તારમાં અનડિટેક્ટ ગુનાની તપાસમાં હતી. આ દરમિયાન એલસીબી ટીમના 2 પોલીસ કર્મીઓને બાતમી મળી કે કાયસર બંધ બોડીની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ જઈ રહ્યો છે. ત્યારે આ બાતમીના આધારે એલસીબી ટીમ કરજણ પોલીસ મથકની હદના નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક હોટલ સામે હાઈવે ઉપર આઈસર ગાડીની વોચમાં છૂટા છવાયા વોચમાં ગોઠવાઈ હતી. આ દરમિયાન બાતમીવાળી આઈસર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી. આઈસરમાં ડ્રાઈવર ઈસમ એકલો જ હોય જેને નીચે ઉતારી નામઠા પુતા અનવર અહમદ વોરા રહેઠાણ ડભાણ પંચાયત ઓફિસની બાજુમાં તાલુકો નડિયાદ જિલ્લો ખેડા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં આઈસરમાં શું ભરેલ છે તે બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી આઈસરમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ક્વાટરિયા પેટી નંગ 416 જેમાં કુલ બોટલ નંગ 19,968 જેની કિંમત રૂપિયા 19,96,800 તથા મોબાઈલ ફોન 1,02,000 તથા આઈસર ગાડીની કિંમત રૂપિયા 10 લાખ મળીને કુલ 29,98,000 મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે દારૂ સાથે ઝડપાયેલ ઈસમ તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે. માછથી મોહસીન કારાનો રિપોર્ટ.